Hello everybody. Today we are going to discuss the second unit, letters of placing orders. Mani ki order apta patro. Tamne loko ne yaad hase apne sem 1 ma inquiry letters karela. Okay, jema apne wholesaler ne ke manufacturer ne apne letter lagta tha ki ame tamari paase thi atlo atlo વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ તો તમને તમે અમને તમારું લેટેસ્ટ પ્રાઇસ લિસ્ટ બિઝનેસ ટર્મ્સ અમને જણાવો. અગર અમને ઓકે લાગશે તો અમે તમને ઓર્ડર આપશું, રાઈટ? સામે એણે આપણને પ્રાઇસ લિસ્ટ મોકલ્યું, રેટ્સ આપણને જણાવેલી, બિઝનેસ ટર્મ્સ બનાવી જણાવી. એ બધા લેટર્સ હતા, એ કેવા હતા? ક્વોટેશન લેટર્સ હતા. ચલો આ સેમમાં હવે આપણે એનાથી એક સ્ટેપ આગળ વધીએ છીએ. મને એક્સ વાય ઝેડ વેપારીનું કોટેશન ઓકે લાગ્યું, મને એના રેટ્સ ઓકે લાગ્યા, મને બિઝનેસ ટર્મ ઓકે લાગી, તો હવે હું નક્કી કરું કે ઓકે ચલો હવે આ વેપારીને મારે ઓર્ડર આપી દેવો છે ફાઇનલી. તો હવે હું એને ઓર્ડર પ્લેસ કરતો લેટર. આપણે ઓર્ડર આપવો મતલબ ઓર્ડર પ્લેસ કરવો એમ કહેવાય. ઓર્ડર ગીવ કરવો નહીં, વી ડુ નોટ ગીવ ઓર્ડર, વી પ્લેસ એન ઓર્ડર. ઓકે, આપણે ઓર્ડર ગીવ નથી કરતા, આપણે ઓર્ડર પ્લેસ કરીએ છીએ. આપણે ઓર્ડર પ્લેસ કરતો લેટર લખવાનો છે. ઓકે, જેમાં આપણે સિમ્પલી લખશું કે અમને તમારું પ્રાઇસ લિસ્ટ બિઝનેસ ટર્મ્સ અમને મળી ગઈ છે, અમને તે ઓકે લાગી છે, તો હવે અમે તમને આ સાથે આટલી આટલી વસ્તુનો ઓર્ડર આપીએ છીએ. આપણે આ ટાઈપનો આપણે એક ઓર્ડર પ્લેસ કરતો લેટર જોઈએ આપણે, રાઈટ? તો આઈ એમ શેરિંગ ધ સ્ક્રીન વિથ યુ. બધા લોકોનું ધ્યાન એના પર હોવું જોઈએ, બરાબર? ચલો તમને સ્ક્રીન પર દેખાય છે યુનિટ 2, લેટર્સ ઓફ પ્લેસિંગ ઓર્ડર્સ એન્ડ કેન્સલેશન ઓફ ઓર્ડર્સ. સૌથી પહેલા તો આપણે લેટર્સ ઓફ ઓર્ડર્સ ની વાત કરીએ. આપણે ઓર્ડર આપતો પત્ર લખવો છે એટલે ચલો ક્વેશ્ચન શું કીધો છે જુઓ. એ ટુ ઝેડ ક્રોકરી સ્ટોર જામનગર found a suitable price list from Blue Star Crockery Agency જૂનાગઢ. તો કે ભાઈ જામનગરની A to Z Crockery Store છે એને જૂનાગઢની Blue Star Crockery Agency પાસેથી suitable અનુકૂળ પડે એવું price list મળ્યું છે. So place an order for crockery. તો crockery માટે order આપો, બરાબર? હવે જુઓ A to Z ને Blue Star પાસેથી quotation મળ્યું છે, તો સ્વાભાવિક છે કે હવે ઓર્ડર કોણ આપશે? એ ટુ ઝેડ વાળો આપશે, રાઈટ? હવે એ ટુ ઝેડ વાળો ઓર્ડર આપતો પત્ર લખે છે તો આપણે હેડિંગમાં આપણને ખબર છે જે પત્ર લખનાર હોય એ ક્યાં આવે? હંમેશા હેડિંગમાં આવે. તો એ ટુ ઝેડ ક્રોકરી સ્ટોર છે લેટર લખે છે, તો આપણે અહીંયા હેડિંગમાં લખ્યું એ ટુ ઝેડ ક્રોકરી સ્ટોર. પછી એનું એડ્રેસ લખ્યું છે 106 રિચમન્ડ ટાવર, મોદી સ્ટ્રીટ, જામનગર. ઓકે, સપ્ટેમ્બર 23rd 2019 ના લખે છે. સામેની સાઈડ ડેટની સામેની સાઈડ આપણે ઈમેલ એડ્રેસ, વેબસાઈટ એડ્રેસ એવું લખી શકીએ, આપણને ખબર છે. તો અહીંયા ઈમેલ એડ્રેસ લખ્યું છે. ચલો હવે કોને લખે છે? તો કે ટુ ધ સેલ્સ એક્ઝિક્યુટિવ. ક્યાંનો સેલ્સ એક્ઝિક્યુટિવ? બ્લુ સ્ટાર ક્રોકરી એજન્સીના સેલ્સ એક્ઝિક્યુટિવને લખે છે. તો ઇનસાઇડ એડ્રેસમાં કોણ આવશે? બ્લુ સ્ટાર ક્રોકરી એજન્સી, સીજી રોડ, જૂનાગઢ. હવે સેલ્યુટેશન આપે છે, રિસ્પેક્ટેડ સર. સબ્જેક્ટ મને શું લખ્યું જુઓ, એન ઓર્ડર ફોર ક્રોકરી, ક્રોકરી માટે ઓર્ડર. ક્રોકરીનો ઓર્ડર આપે છે તો સબ્જેક્ટ લાઈનમાં એને લખ્યું કે એન ઓર્ડર ફોર ક્રોકરી, ક્રોકરી માટેનો ઓર્ડર. ચલો બહુ સિમ્પલી શરૂઆતમાં જે લખે છે, વી રિસીવડ યોર પ્રાઇસ લિસ્ટ એન્ડ બિઝનેસ ટર્મ્સ. અમને તમારી પ્રાઇસ લિસ્ટ અને બિઝનેસ ટર્મ્સ મળી ગઈ છે. વી આર ફુલી સેટિસ્ફાઈડ વિથ ધેમ, અમને એનાથી પૂરેપૂરો સંતોષ છે. ટુડે વી પ્લેસ એન ઓર્ડર ફોર ધ ફોલોઈંગ ગુડ્સ. આજે અમે તમને નીચે જણાવેલ માલ માટેનો ઓર્ડર પ્લેસ કરીએ છીએ, ઓર્ડર આપીએ છીએ, બરાબર? હવે આપણે એક ટેબલ બનાવશું, રૂલર અને પેન્સિલથી ટેબલ બનાવવાનું. ફર્સ્ટ કોલમમાં આપણે લખશું નંબર મતલબ ક્રમ, પછી નેમ ઓફ ગુડ્સ વસ્તુનું નામ, તમે ત્યાં આગળ આર્ટિકલ એવું બી લખી શકો, આર્ટિકલ મતલબ વસ્તુ. પછી
क्वालिटी कई क्वालिटी नी वस्तु आपणे लेवानी छे अने क्वांटिटी केटला जथ्थामां लेवानी छे। ओके तो आवो आपणे एक सिम्पल एक टेबल बनावशुं। मैं अत्यारे तमने समजवा माटे खाली त्रण नाम लख्या छे, त्रण वस्तुना नाम लख्या छे, तमे हजी एक बे नाम अंदर एड करी शको छो, नो प्रोब्लेम। चलो पहेलुं छे कप्स, आपणे कप्स जोईए छे डिलक्स क्वालिटीना 10 डझन, ग्लासीस जोईए छे हियरा क्वालिटीना 20 डझन, ડિશિસ જોઈએ છે સુપ્રીમ ક્વોલિટીની 15 ડઝન, બરાબર? હવે જો તમે લખી શકો ડિનર સેટ જોઈએ છે સુપ્રીમ ક્વોલિટીના 20 ડઝન, બરાબર? બોલ્સ જોઈએ છે યેરા ક્વોલિટીના, બોરોસિલ ક્વોલિટીના 10 ડઝન, હવે તમે અંદર એડ કરી શકો। ઓકે તો આપણે જેટલી જેટલી વસ્તુ જોતી હતી એ વસ્તુ જેટલા જથ્થામાં જે ક્વોલિટીની જોતી હતી આપણે ટેબ્યુલર ફોર્મમાં એમ જણાવી દીધી। જણાવી દીધી પછી આપણે ફરીથી આપણે શું કરશું, આપણી એક વખત આપણી પોતાની ટર્મ્સ છે આપણે એને જણાવી દેશું ઓર્ડર આપતી વખતે જ। પહેલી ટર્મ શું કહે છે જુઓ, રીમેમ્બર ધેટ ટાઈમ ફેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો કે સમયની બાબત છે બહુ અગત્યની છે। સો વી વોન્ટ અવર ગુડ્સ ઇન 20 ડેઝ બાય ધ ડેટ ઓફ ઓર્ડર, તો એ કહે છે કે એટલે અમને અમારો માલ ઓર્ડર આપ્યાની તારીખથી 20 દિવસમાં મળી જવો જોઈએ। પહેલી ચોખવટ કરી દીધી, પછી સેકન્ડ કીધું કે ભાઈ વી શેલ પે ધ બિલ બાય ક્રોસ ચેક આફ્ટર ધ ડિલિવરી ઓફ ગુડ્સ, અમે તમને પેમેન્ટ કેવી રીતે કરશું, તો કે અમને માલ મળી ગયા બાદ, ડિલિવરી મળી ગયા બાદ અમે તમને ક્રોસ ચેકથી એટલે કે એકાઉન્ટ પે ચેકથી તમને પેમેન્ટ કરશું। પછી કીધું કે ભાઈ વી વોન્ટ અવર ગુડ્સ બાય રોડ ટ્રાન્સપોર્ટ એટ અવર ગોડાઉન, અમને અમારો માલ રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા અમારા ગોડાઉન પર પહોંચતો જોઈએ, આ પણ એક આપણી શરત કહી દીધી એને। પછી કીધું કે ભાઈ વી વોન્ટ અવર ગુડ્સ ઇન સ્પેશિયલ પેકિંગ્સ, કાચની વસ્તુ મગાવે છે તો એ કહે છે કે અમને અમારો માલ છે એ સ્પેશિયલ પેકિંગમાં જોઈએ, કેવા પેકિંગમાં જોઈએ, સ્પેશિયલ પેકિંગમાં જોઈએ, વી આર રેડી ટુ પે એક્સ્ટ્રા ચાર્જિસ ફોર ધેટ, એના માટે અમે તમને એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવા માટે બી તૈયાર છીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી, તમે અમારી પાસેથી એક્સ્ટ્રા ચાર્જ લઈ લેજો, પણ અમને અમારો માલ છે સ્પેશિયલ પેકિંગમાં જોઈએ, બરાબર? મતલબ કે થર્મોકોલનું પેકિંગ હોય, લાકડાનું પેકિંગ હોય કે જેથી સામાન છે અંદર ડેમેજ ન થાય। ચલો આપણે આ બધી ટર્મ્સ છે આપણે એને જણાવી દીધી, ચારે ચાર ટર્મ્સ, ક્રમ આડોળો થાય તો ચિંતા નહીં કરવાની, બરાબર? ચલો હવે આપણે લેટરને કમ્પ્લીટ કરીએ છીએ। ઇફ યોર ગુડ્સ આર નોટ એકોર્ડિંગ ટુ અવર ઓર્ડર વી શેલ રિટર્ન ધ ગુડ્સ એટ યોર કોસ્ટ, જો ચેતવણી પણ આપી દીધી કે અગર તમારો માલ અમારા ઓર્ડર પ્રમાણે નહીં હોય તો અમે તમને તમારા ખર્ચે બધો માલ પાછો મોકલી દેશું, રિટર્ન કરી દેશું। ઇફ યોર સર્વિસ એન્ડ ગુડ્સ આર સુટેબલ ટુ અસ, અગર તમારી સર્વિસ તમારો માલ અમને અનુકૂળ પડે એવો હશે તો વી શેલ પ્લેસ લાર્જ એન્ડ રેગ્યુલર ઓર્ડર ઇન ફ્યુચર, તો અમે તમને મોટા અને નિયમિત ઓર્ડર છે એ ભવિષ્યમાં આપશું। યોર્સ ફેથફુલી, આપનો વિશ્વાસ હો, પીએન શેઠ, અને સાઇન કરી પીએન શેઠે, સાઇન વંચાતી ન હોય તો નીચે એને લખી બ્રેકેટમાં નામ લખ્યું પીએન શેઠ, અને પછી પીએન શેઠ કોણ છે એનું ડેઝિગ્નેશન લખ્યું ઇઝ મેનેજર। ઓકે તો જુઓ આવો આજે આપણે પહેલો જ એક લેટર ઓર્ડર પ્લેસ કરતો લેટર લખ્યો, એકદમ સિમ્પલ લેટર છે, તરત આવડી જાય એવો લેટર છે, બરાબર? સૌથી પહેલા આપણે કીધું કે ભાઈ અમને તમારું પ્રાઇસ લિસ્ટ મળી ગયું, બિઝનેસ ટર્મ્સ મળી ગઈ, અમને એનાથી પૂરેપૂરો સંતોષ છે, તો આજે અમે તમને નીચે જણાવેલ માલ માટે ઓર્ડર આપીએ છીએ, એટલું કહીને પછી આપણે જેટલી જેટલી વસ્તુ મગાવવાની હતી એ આપણે ટેબ્યુલર ફોર્મમાં લખી નાખી કે ભાઈ નંબર, નેમ ઓફ ગુડ્સ, ક્વોલિટી ને ક્વોન્ટિટી, એ થઈ ગઈ। પછી આપણે આપણી ટર્મ્સ જણાવી કે ભાઈ ટાઈમ ફેક્ટર બહુ અગત્યનું છે, પછી અમે તમને ક્રોસ ચેકથી પેમેન્ટ કરશું, પછી અમને રોડ ટ્રાન્સપોર્ટથી માલ જોઈએ, પછી સ્પેશિયલ પેકિંગમાં માલ જોઈએ, અમે એની માટે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવા તૈયાર છીએ, અને છેલ્લે વોર્નિંગ બી આપી દીધી કે અગર ઓર્ડર પ્રમાણે માલ નહીં હોય તો અમે તમને તમારો માલ પાછો તમારા ખર્ચે પાછો મોકલી દેશું, બરાબર ને? અને છેલ્લે એવું કીધું કે અગર તમારી સર્વિસ તમારો માલ અમને અનુકૂળ પડશે તો અમે તમને ભવિષ્યમાં મોટા અને નિયમિત ઓર્ડર આપશો, છેલ્લે સિગ્નેચર કરી। ઓકે તો તમે જુઓ આજે આપણે પહેલો જ લેટર પ્લેસિંગ ઓર્ડર, ઓર્ડર પ્લેસ કરતો લેટર આપણે ડિસ્કસ કર્યો, બરાબર છે?
चलो एक सेकंड लेटर भी आपने डिस्कस करिए अजय बराबर जो शू कीधु डीपी ब्रदर्स वॉन्ट्स टू परचेस सम फर्निचर्स फ्रॉम डेकोर फर्निचर राइट अ लेटर ऑफ ऑर्डर डीपी ब्रदर छे ने ए डेकोर फर्निचर पासे थी केटलुक फर्निचर खरीदवा मांगे छे समझजो कोण कोनी पासे थी खरीदवा मांगे छे डीपी ब्रदर्स कोनी पासे थी डेकोर फर्निचर पासे थी तो राइट अ लेटर ऑफ ऑर्डर तो ऑर्डर आप तो पत्र लखो तो नेचुरली डीपी ब्रदर्स खरीदवा मांगे छे तो लेटर कोण लखशे डीपी ब्रदर्स लखशे हेडिंग मां कोण आवी गयुं डीपी ब्रदर्स એનું એડ્રેસ લખ્યું રાજકોટ સપ્ટેમ્બર 28 લખે છે સામેની સાઈડ ઈમેલ લખ્યું dpbrothers@yahoo.co.in 2 કોને લખે છે ધ સેલ્સ એક્ઝિક્યુટિવ ક્યાંનો સેલ્સ એક્ઝિક્યુટિવ ડેકોર ફર્નિચરનો સેલ્સ એક્ઝિક્યુટિવ માધવ દર્શન કાળુપુર અમદાવાદ રિસ્પેક્ટેડ સર સબ્જેક્ટમાં લખ્યું એન ઓર્ડર ફોર ફર્નિચર પહેલાની જેમ જ આપણે સ્ટાર્ટ કરશું વી આર હેપી ટુ સ્ટેટ તમને જણાવતા અમે બહુ ખુશ છીએ ધેટ કે સ્ટેટ મતલબ જણાવું ધેટ વી આર ફુલી સેટિસ્ફાઈડ વિથ યોર પ્રાઇસ લિસ્ટ એન્ડ ટર્મ્સ ઓફ કન્ડિશન ટર્મ્સ ઓફ બિઝનેસ તમને જણાવતા અમે ખૂબ જ ખુશ છીએ કે અમે તમારા પ્રાઇસ લિસ્ટથી અને તમારી બિઝનેસની ધંધાની શરતોથી અમે પૂરેપૂરા સંતુષ્ટ છીએ સો વી વોન્ટ ટુ પરચેસ ફોલોઈંગ ગુડ્સ ફ્રોમ યુ તેથી અમે તમારી પાસેથી નીચે જણાવેલ માલ ખરીદવા માગીએ છીએ ચલો ટિલ નાઉ ક્લિયર બરાબર છે હવે આપણે પહેલાની જેમ જ ફરીથી એક ટેબલ બનાવશું નંબર નેમ ઓફ ગુડ્સ ક્વોલિટી ને ક્વોન્ટિટી ટેબલ્સ જોઈએ છે વિનસના 4x2 ફીટના 20 નંગ ચેર્સ જોઈએ છે ડિલક્સ ક્વોલિટીની 15 ડ્રેસિંગ ટેબલ્સ જોઈએ છે સુપર ક્વોલિટીના 5 તમે એડ કરી શકો કબર્ડ જોઈએ છે બરાબર કબર્ડ જોઈએ છે આપણે સુપર ક્વોલિટીના 20 નામ જોઈએ છે બરાબર છે પછી આપણને જોઈએ છે શોકેસ ડ્રેસિંગ ટેબલ આ બધું ફર્નિચર કહેવાય તમે એડ કરી શકો અત્યારે મેં સમજવા માટે તમને 3 આઈટમ આપી છે ચલો સાથે સાથે એવું કહે છે કે ભાઈ હિયર વી આર ગિવિંગ 2 ટ્રેડ રેફરન્સીસ સો ધેટ યુ કેન ગેટ ઇન્ફોર્મેશન અબાઉટ અસ આ સાથે અમે તમને 2 ટ્રેડ રેફરન્સ પણ આપીએ છીએ કે જેથી કરીને તમે અમારા વિશે માહિતી મેળવી શકો આપણે બે જણના ટ્રેડ રેફરન્સ એટલે ધંધાકીય ઓળખાણ આપવાનું આવું પણ આપણે લખી શકીએ એને બે એડ્રેસ આપ્યા એમ કે ટ્રેડર્સ વડોદરાનું છે શાયન સન્સ છે એ મુંબઈનું છે ચલો આટલું કર્યા પછી હવે આપણે આપણી ટર્મ્સ આપણે જણાવશું વી હોપ દેટ ધીસ ટુ રેફરન્સીસ આર સફિશિયન્ટ ફોર યુ અમને આશા છે કે આ બે ટ્રેડ રેફરન્સ છે તમારી માટે પૂરતા છે સફિશિયન્ટ મતલબ પૂરતા ઇનફ અવર ટર્મ્સ આર એઝ અંડર અમારી ટર્મ્સ નીચે મુજબ છે અમારી શરતો નીચે મુજબ છે હવે જો આની પહેલાના લેટરમાં આપણે બધી ટર્મ્સ છે આમ સેન્ટેન્સના ફોર્મમાં લખી હતી ને વાક્યોના રૂપમાં લખી હતી અહીંયા આપણે પોઈન્ટ વાઇઝ લખીએ જુઓ જેમ કે ફર્સ્ટ ટ્રેડ ડિસ્કાઉન્ટ 25% અમને 25% ટ્રેડ ડિસ્કાઉન્ટ જોઈએ કેશ ડિસ્કાઉન્ટ 5% જોઈએ પ્રાઇસ FOR ફ્રી ઓન રેલ મતલબ તમારે પહોંચતા કરવાના આપણે બધી બિઝનેસ ટર્મ્સ સેમ 1 માં શીખ્યા છીએ FOR ને FOB ને સ્પેશિયલ પેકિંગ પહેલામાં આપણે એવું કીધું હતું કે ભાઈ વી વોન્ટ અવર ગુડ્સ ઇન સ્પેશિયલ પેકિંગ વી આર રેડી ટુ પે એક્સ્ટ્રા ચાર્જ ફોર ધેટ અહીંયા આગળ એ જ વસ્તુ એને ખાલી સિમ્પલ પહેલામાં લખી નાખી સ્પેશિયલ પેકિંગ બસ પોઈન્ટ વાઇઝ મોડ ઓફ ટ્રાન્સપોર્ટ રોડ ટ્રાન્સપોર્ટ ઓર બાય પ્રાઇવેટ ટ્રક ટાઈમ લિમિટ 15 ડેઝ પહેલામાં આપણે લખ્યું હતું કે રિમેમ્બર ધેટ ટાઈમ ફેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વી વોન્ટ અવર ગુડ્સ ઇન 20 ડેઝ બાય ધ ડેટ ઓફ ઓર્ડર રાઈટ અહીં આગળ આપણે એટલું બધું લખવાને બદલે સીધું સિમ્પલ લખી નાખ્યું કે ભાઈ ટાઈમ લિમિટ 15 ડેઝ મતલબ 15 દિવસમાં અમને માલ મળી જવો જોઈએ વી હેવ ધ રાઈટ ટુ રિટર્ન યોર ગુડ્સ ઇફ ઇટ ઇઝ નોટ એકોર્ડિંગ ટુ અવર ઓર્ડર જે આપણે વોર્નિંગ પહેલામાં આપી હતી એ જ વોર્નિંગ આપણે અહીંયા બી આપી કે ભાઈ અગર અમારા ઓર્ડર પ્રમાણે માલ નહીં હોય તો અમને તમારો માલ પાછો મોકલવાનો હક રહેશે પહેલામાં એમ કીધું હતું કે ભાઈ અગર અમારા ઓર્ડર પ્રમાણે માલ નહીં હોય તો અમે તમને તમારા ખર્ચે માલ પાછો મોકલી દેશે અહીંયા એ જ વાત આવી રીતે કરી કે ભાઈ અમારા ઓર્ડર પ્રમાણે માલ નહીં હોય તો તમારો માલ અમને પાછો મોકલવાનો હક રહેશે અને લાસ્ટ ઇફ યુ સપોર્ટ અસ જો તમે અમને સહકાર આપશો સાથ આપશો વી હોપ ટુ બીકમ યોર રેગ્યુલર કસ્ટમર તમે તમારા રેગ્યુલર કસ્ટમર બનવાની અમે આશા રાખીએ છીએ આ સેન્ટેન્સ તમે બધામાં કોમન લખી શકો
તમને ખ્યાલ છે હું તમને સેમ્પલ માટે બે ત્રણ લેટર્સ સમજાવું છું પણ તમે બે ત્રણ લેટરને કમ્બાઈન બી કરી શકો કોમ્બિનેશન કરીને તમે એક લેટર લખી શકો એક્ઝામમાં તો કોઈ પણ એક જ આવવાનો છે તો તમે બે ત્રણ લેટરને કમ્બાઈન કરીને તમે શું કરી શકો લેટર લખી શકો ઓકે તો એટલું કરીને હવે છેલ્લે આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખશું યોર્સ ફેથફુલી આપનો વિશ્વાસુ જે કે જોશી સાઇન કરી જે કે જોશીની સાઇન વંચાતી ન હોય તેણે બ્રેકેટમાં લખ્યું જે કે જોશી અને જે કે જોશી છે કોણ તો કે ભાઈ હી ઇઝ ધ મેનેજર એ મેનેજર છે તો અહીંયા ડેઝિગ્નેશન લખ્યું રાઈટ તો જો આજે આપણે ઓર્ડર પ્લેસ કરતા બે લેટર લખ્યા આપણે બરાબર છે તો તમારા મટીરીયલમાં બી આ બંને લેટર્સ છે જ તે તમે એમાંથી રિફર કરી શકો છો અથવા તો આ લેક્ચરને તમે રિવિઝન કરો રિપીટ કરો લેક્ચરને તમારી અનુકૂળતા એટલે પણ ઓટોમેટિકલી રિવિઝન થઈ જવાનું છે રાઈટ તો આઈ હોપ કે બંને લેટર છે તમને તમારા માઇન્ડમાં ક્લિયર હશે ઇટ્સ વેરી સિમ્પલ એકદમ સિમ્પલ છે તરત યાદ રહી જાય એવા છે ઓકે તો આજનું લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી આગળ વાત કરશું ત્યાં સુધી આપણે સ્ટોપ કરીએ છીએ ટિલ ધેન બાય સી યુ ઓલ ટેક કેર